જરા પણ નહીં. એટલા માટે કે વિધાનસભાની સામાન્ય ચૂંટણીના 6 મહિના પહેલા મેં ડંકાની ચોટ ઉપર કીધું હતું કે હવે હું કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવાનું નથી. મેં જાહેરાત કર્યા પછી કોંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો હતો અને પછી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો પક્ષ છોડવાનું ને ભાજપ છોડવાનું કારણ કયા રહ્યા? પક્ષ છોડવાના કારણો તો મેં એ વખતે જાહેર કર્યા હતા, એટલે હવે ભૂતકાળમાં હું પડવા માંગતો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, એની કામગીરી, એના સિદ્ધાંતોમાં વિશ્વાસ મૂકી, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિત શાહના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે કામ કરવામાં હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. જ્યારે મને ખબર પડી કે કોંગ્રેસની અંદર કામ કરતા ત્યાં મેનેજમેન્ટ, ડિસિપ્લિન, ઘણી બધી ખામીઓ હતી, હજુ ઘણા બધા ધારાસભ્યો પણ નારાજ છે, ત્યારે મને એમ થયું કે હું મારો સમય આ પાર્ટીની અંદર બગાડવા માંગતી નથી. કેમ બગાડવા માંગતી નથી? કારણ કે મારા 5 વર્ષ માટે જે મતદારોએ ચૂંટીને મને મોકલી હતી કામ કરવા માટે, અને બીજું વસ્તુ કે જ્યાં ડિસિપ્લિન ના હોય, જ્યાં મેનેજમેન્ટ ના હોય, ત્યાં સફળતાની આશા રાખી શકાય નહીં. એક શિક્ષિત વ્યક્તિ તરીકે મેં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને શિરોમાન્ય રાખી અને એમાં જોડાઈ છું. અને એના પછી તમે જુઓ કે ઘણા બધા વિરોધોની વાતો કરતા હતા, ઘણું બધું કરતા હતા, છતાં પણ આજે તમે જોઈ શકો છો કે મતદારોના આશીર્વાદ મારી જોડે છે. એનું કારણ છે કે જે વખતે હું 18,000ની સરસાઈથી જીતી હતી, આજે મને 23,072ની સરસાઈથી મતદારોએ આશીર્વાદ આપીને જીતાડી.